કેમ છો બાળકો મજામાં ને ઈમારત માટે તો ઈંટો પથ્થર તો જોઈએ જ જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો આ મશીદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે જ્યારે શાળાની ઈમારત જણાઈ રહી હતી ત્યારે એ ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવી પેટર્ન બનાવી એટલે ચિત્ર બનાવી જુદા જુદા ચિત્રો બનાવવાના જમાલ કાલુને પિયાર આ કામના કર્યા હતા તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શીકુઅલી ખાનનો જૂનો અમકબરો જોવા ગયા જ્યાં જૂનો મકબરો છે એમાં બે હજાર ઈંટોથી જુદી જુદી પેટર્નનો ચિત્ર બનાવવામાં આવ્યા છે આ ઈમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટન છે આશરે ત્રણસો વર્ષ પહેલાં કડિયા દ્વારા નમૂનો તૈયાર કરવામાં આવ્યા હતા આ જ મકબરો છે એમાં બે હજાર જેટલી ઈંટો વપરાય છે એમાં જુદા જુદા ચિત્રો પેટર્ન સુંદર બનાવવામાં આવ્યા છે આ ત્રણસો વર્ષ પહેલાંનો જૂનો મકબરો છે પાંચ માળનું બિલ્ડિંગ છે એમાં ભોંયતળિયા ભોંયતળિયો એટલે કે જમીન પર જમીન પર પાંચ જાતની પેટર્નો જુદી જુદી બનાવવામાં આવી છે તેના પાંચ માળના ભોંયતળિયાના તળિયાની ઈંટોની પેટન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ હવે આ પેટર્ન એક પેટર્ન બે પેટર્ન ત્રણ ચાર ને પાંચ એમાં પાંચેય પેટનમાં અલગ અલગ ડિઝાઇન દોરવામાં આવેલી છે તો આ પાંચેય પેટર્નમાંથી તમને કઈ સૌથી વધારે પેટર્ન ગમે છે તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે તે લખો મને તો એક ગમે છે હાલ ચલો એક લખો તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે મેં તો નથી જોઈ તમે જોઈ છે કોઈએ તો કે ના તો ના લખો કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓ તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ આપણે તો ભૂલી જ ગયા ચાલો આપણે આપણી જમીન પર આવી આવી પેટર્ન પેટર્ન એટલે તમારી તમે પણ બનાવજો જમીન પર દરેક કડિયા એ અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે જાત અગિયાર જાતની પેટર્ન બનાવેલી છે એમાં નામ આપેલા છે ક ખન ગ છ ઠ અને સુધી બનાવેલી છે તો ચાલો આપણે આમાં વર્તુળકારી પછી અરીસા અરીસો એવી દેખાય એવી પેટર્ન આપણે અહીંયા શોધીએ હવે આમાં જુઓ તમને કઈ પેટર્ન વર્તુળકારી જોવા મળે છે બધામાં જોવો જુદી જુદી જો ચોમાં થોડી થોડી વર્તુળ કાઢે ચાલ લાગે છે સૌથી વધારે પેટર્ન ઠ માં વર્તુળ કાઢે જો એ ટર્ન વર્તુળ કાળે ગોઠવેલી છે રેસરની આપને દેખાય છે દેખાય છે ને તો આલો ઠ લખો કઈ પેટર્ન વર્તુળકારમાં બનાવેલી છે તો કે ઠ પછી કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો લીટી દોરો તો આપણે ઝમાં દર્પણ ચિત્ર દેખાય છે એની નીચે લીટી દોરો હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો આનાથી નહીં તમારે જુદા પ્રકાર નવો નમૂનો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયામાં ઈંટ કેવી રીતે દોરવી તે વિશે જાણીશું